શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર નવા થોરાડા રાજકોટ ધોરણ ત્રણ વિષય હિન્દી સોપાન આજે આપણે વિષય હિન્દી સોપાનમાં પાઠ ત્રણ વાક્યલેખન હવે અહીંયા આપણને વાક્યલેખન એટલે કે વાક્ય આપી દીધા છે એ વાક્યને આપણે લખવાના છે તો ચાલો એમાં જોઈએ તો એમાં આપણને કીધું છે જે ચોખટશે સહી વાક્ય ચૂંટર ઉચિત ચિત્ર કે સામને લીખો હવે અહીંયા આપણને ચોખટશે એટલે કે આપણે અહીંયા જોઈ છે કે બોક્સમાં આપણને દસ વાક્ય આપ્યા છે એ વાક્યને આપણે ઉચિત ચિત્ર કે સામને લખો એટલે કે આપણને નીચે ચિત્ર હોત આપ્યા છે આગળ તો એ ચિત્ર આપ્યા છે એને યોગ્ય વાક્ય જે બંધ બેસતું હોય એની સાથે આપણે લખવાનું છે તો અહીંયા આપણે પહેલું ચિત્ર જોઈ શકીએ છીએ કે એક છોકરી છે એ બારી પાસે ઊભી છે હવે આપણે એને હિન્દીમાં જ કેવું હોય તો કે છોકરી એટલે કે લડકી બારીને હિન્દીમાં શું કહીએ ખીડકી તો કે લડકી ક્યાં ક્યાં ખડી છે ખીડકી કે પાસ તો હવે અહીંયા આપણને આગળ વાક્ય આપ્યા છે જો એમાંથી કયું વાક્ય અહીં આવશે તો કહી શકીએ કે મીના ખીડકી કે પાસ ખડી છે તો પેલું વાક્ય છે એ શું થશે કે મીના ખીડકી કે પાસ ખડી હે હવે એના પછી આપણે જોઈ શકીએ છીએ કે બીજું ચિત્ર છે એ એક ભાઈ છે એ શું વાંચે છે છાપું વાંચે છે છાપું એટલે કે આપણે હિન્દીમાં એને શું કહેશું અખબાર તો એમાં આગળ આપણે વાક્ય જોઈશું તો એમાંથી કયું વાક્ય આવશે તો કે પિતાજી અખબાર પઢતે હે પિતાજી અખબાર પઢતે હે છાપું એટલે કે અખબાર હવે એના પછી ત્રીજું ચિત્ર આપ્યું છે શેનું છે ત્રીજું ચિત્ર શેનું આપણે દેખાય છે માછલી એટલે કે એને મછલી હિન્દીમાં આપણે શું કહીશું મછલી તો મછલી ક્યાં કર રહી હૈ તો કે મછલી પાની મેં તેરતી હે તો આપણે આગળ વાક્ય જોઈ શકીએ એમાંથી કયું વાક્ય આવશે તો એમાં વાક્ય આપેલું છો જો મછલી પાની મેં તેરતી હે મછલી પાની મેં તેરતી હે હવે એના પછી આપણને ચોથું ચિત્ર આપ્યું છે ચોથું ચિત્ર છે જો એ તારા છે ચોથું ચિત્ર છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આકાશમાં તારા દેખાય છે બરાબર તો આગળ આપણે વાક્યમાં શોધીને લખશું તો કહી શકીએ કે આકાશ મેં તારે ટીમ ટીમા તે હે આકાશ મેં તારે ટીમ ટીમા તે હે હવે એના પછી પાંચમું ચિત્ર આપણને આપેલું છે શેનું છે તો કે કાનુડાનું શ્રીકૃષ્ણ બરાબર કાનુડાનું ચિત્ર છે તો ચિત્રમાં આપણે જોઈ શકીએ આપણને ચિત્રમાં શું દેખાય છે કે કાનુડો છે શું વગાડે છે બાસુરી વગાડે છે ને તો હિન્દીમાં આપણે શું કહેશું કાનુડાને કૃષ્ણ બાસુરી એટલે કે બંસી તો આગળ આપણે વાક્ય જુઓ આપણને વાક્ય આપી દીધા છે એમાંથી જુઓ જઈ કયું વાક્ય આવશે તો કે શ્રી કૃષ્ણ બંશી બજાતે હે શ્રી કૃષ્ણ બંશી બજાતે હે હવે એના પછી આપણને છઠ્ઠું ચિત્ર છે તો ચિત્રમાં આપણે જોઈ શકાય છે કે એક છોકરોને છોકરી છે બરાબર એટલે કે ભાઈ બહેન છે તો બહેન છે એના ભાઈને શું કરે છે રાખડી બાંધે છે બરાબર ને તો આ તહેવાર રક્ષાબંધનનો તહેવાર છે તો રક્ષાબંધનનો તહેવાર છે તો હવે અહીંયા છોકરી છે આગળ જો આપણને વાક્ય આપે છે એમાં છોકરીનું નામ આપ્યું છે સોનલ ભાઈકો રાખી બાંધતી હે રાખડી એટલે કે હિન્દીમાં એને રાખી કહેવાય તો અહીંયા વાક્ય આપણે કયું લખશું કે સોનલ ભાઈકો રાખી બાંધતી હે એવું વાક્ય અહીં લખશું આપણે ચાલો હવે એના પછી આપણને સાતમું ચિત્ર આપ્યું છે તો સાતમા ચિત્રમાં જુઓ શું આપણને દેખાય છે એક સ્ત્રી આપણે કહીને છોકરી અલા કોઈ બી બહેન એટલે કે એને આપણે હિન્દીમાં સ્ત્રી કહેશું અને એના માથા ઉપર શું પાડીને ઘડો માથા ઉપર એટલે કે શિર પર ઘડ ઘડો હે ને ઘડા તો હવે હિન્દીમાં એનું વાક્ય આગળ આપણે વાક્ય જોઈએ તો એને એમાં કયું આવશે કે સ્ત્રી કે શિર પર ઘડા હે સ્ત્રી કે શીર પર ઘડા હે એવું વાક્ય બનશે તો આપણે અહીંયા એ વાક્ય લખશું કે સ્ત્રી કે શીર પર ઘડા હે હવે એના પછી આપણને આઠમું ચિત્ર આપણે જોઈએ તો આઠમા ચિત્રમાં આપણને જો શું દેખાય છે તો કે ઘણા બધા નાના છોકરા છે પછી એ ભાઈ છે એ શું કરે છે એ બધાને નાટક બરાબર એ ભાઈ છે એ બધા છોકરાઓને શું બતાવે છે એ મદારી છે એ ભાઈ છે તો આપણે વાક્ય શું બને આગળ આપણે વાક્ય આપેલું છે કે મદારી તમાશા દીખાતા હે હં તો ન્યા વાક્ય આવશે મદારી તમાશા દીખાતા હે એ વાક્ય આપણે ન્યા લખશું હવે એના પછી નવમું ચિત્ર જોઈએ તો જુઓ તમને શું દેખાય છે કે એક દાદીમાં છે એના હાથમાં શું છે માળા છે બરાબર ને તો આપણને આગળ વાક્ય આપ્યા છે એમાં આપણે જોઈએ તો કહી શકીએ કે દાદીજી માલા ફેરતી હે એટલે કે દાદીજી છે એ માળા કરે છે તો આપણે હિન્દીમાં અહીંયા વાક્ય લખવાનું છે કે દાદીજી માલા ફેરતી હે હવે એના પછી આપણને અહીંયા દસમું ચિત્ર તો દસમું ચિત્ર છે જો શું દેખાય છે આપણને સાયકલ છે એના ઉપર કોણ બેઠું છે વાંદરો એટલે કે હિન્દીમાં વાંદરાને શું કહેવાય બંદર તો બંદર સાઈકિલ ચલાતા હે આપણને આગળ એવા વાક્ય આપ્યા છે ચોખટમાં બોક્સમાં એમાં એવું લખેલું છે જો બંદર સાયકિલ ચલાવતા હે તો અહીંયા આપણે એ વાક્ય લખશું કે બંદર સાઈકિલ ચલાવતા હે તો આ રીતે આપણે અહીંયા વાક્ય લેખન એટલે કે ચિત્રને આધારે વાક્યો લખ્યા તો આ રીતે તમારે પણ ઘરે તમારી હિન્દી સોપનમાં આવા વાક્યો લખવાના છે